નમસ્કાર, મારું નામ ભેટારીયા રાણીબેન કાનાભાઈ છે. હું જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ તાલુકામાં અર્બન સેન્ટરમાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ફરજ બજાવું છું. આજનો મારો વિષય છે લાઈફ સ્કિલ, જીવન કૌશલ્ય. આપણા જે દિવ્યાંગ બાળકો છે તેમાં કેવા કેવા કૌશલ્ય વિકસાવવા જોઈએ તેના વિશે આપણે જોશું. પહેલું છે આત્મરક્ષા. બાળકને પોતાની આત્મરક્ષા કેવી રીતના કરવી? ધારો કે આપણી દીકરી છે, દીકરી બહાર ભણવા જતી હોય, કોઈ કામે કાજે જતી હોય, નોકરી કરતી હોય, તો એને બહાર જતી હોય કોઈ એની છેડછાડ ન કરે, તો એ બાળક પોતાની કેવી રીતના રક્ષા કરી શકે તે વિશે આપણે વાલીએ એમને શીખવવું જોઈએ. બીજું છે ફર્સ્ટ એડ બોક સ્કિલ. બાળકોને બહાર જાય, રમે છે, પડી જાય તો બાળકને લાગી જાય, હાથ પગમાં કે ગમે ત્યાં ઈજા થાય છે, લોહી નીકળે, તો બાળકને ફર્સ્ટ એડ બોક છે તેમાં ખબર હોવી જોઈએ કે એમાં દવા છે, તેમાં કઈ દવા ક્યારે કયા સમયે ઉપયોગમાં લેવી જોઈએ. ધારો કે આપણે પગમાં લાગ્યું, સોલાણું છે, તો એમાં કઈ દવા લગાવવી જોઈએ એ બાળકને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે બાળકને એના વિશે માહિતગાર કરવા જોઈએ અને દવા વિશે પણ સમજાવવું જોઈએ. પછી ત્રીજું છે બાળકને કામ કરવાની આદત. અત્યારે મમ્મીઓ બાળક નાના હોય ત્યારે એમ કહેતા હોય, બેટા તું ન કર, હું કરી નાખીશ, તારે આ કામ નથી કરવું, તું જે નાનું છો હું કરી નાખીશ. પરંતુ નહીં, એવું નહીં કરવાનું. બાળકને નાનપણથી જ ધીમે ધીમે કામ કરાવવાની આદત પાડવી જોઈએ. જો નાનપણથી જ બાળકને આદત પાડશો તો બાળક મોટું થાતે એની જાતે શીખશે. ધારો કે બાળક સ્કૂલે જવાનું છે તો એમનો જે બેગ છે એ મમ્મી ના કરી દે, બાળકને જાતે કરાવે. જો બાળક જાતે કરશે, સ્કૂલ તૈયાર કરશે, સ્કૂલમાં લઈ જવાનો જે બેગ છે, બેગમાં કયા કયા પુસ્તકો લઈ જવાના છે પીરિયડ પ્રમાણે, તો એ બાળક તૈયાર કરશે તો એને ખ્યાલ આવશે અને બાળકને ખબર હશે કે મેં આ બુક અંદર મૂકી છે અને આ બુક નથી મૂકી. એટલે બાળકને એ નાનપણથી જ આદત પાડવી જોઈએ. પછી કુકિંગ. કુકિંગ તો કે અત્યારે આપણે એવું માનીએ છીએ કે દીકરી જ રસોઈ કરે, દીકરા રસોઈ ન કરે, એવું નથી. રસોઈ દીકરો હોય કે દીકરી હોય બંનેને કરાવવી જોઈએ. ધારો કે દીકરી નાની છે તો આપણે નાનપણથી જ આદત પાડશું એ, ને દીકરો હોય નાનો ત્યારથી જ એમને આદત પાડવાની છે, રસોઈ બંનેને કરાવવાની છે. અત્યારે દીકરો દીકરી બધું સમાન છે. એ સૌપ્રથમ આપણે બાળકને જે રસોઈ છે સહેલી, ધારો કે ચા બનાવવો છે તો ચા બનાવવાની પદ્ધતિ આપણે બાળકને શીખવશું કે જે ચા બનાવવાની છે ચામાં શું વસ્તુ નાખવાની હોય છે, ચા છે, ખાંડ છે, પછી પાણી નાખો, દૂધ નાખો, એવી રીતના ચા બનાવવાની છે. ધીમે ધીમે હલાવતા એની આપણે પદ્ધતિ શીખવવાની છે. સૌપ્રથમ ચા બનાવવાની પહેલાં આપણે એને ગેસ ચાલુ કરાવતા શીખવશું કે કેવી રીતના ગેસ ચાલુ કરવો અને બંધ કરવો, તો આ બધી ટેવ નાનપણથી જ પાડવી જોઈએ. પછી છે લોન્ડ્રી. બાળકને કપડાં ધોતા શીખવવાનું છે. ધારો કે બાળક મોટા કપડાં તો નાનું હોય એટલે ના ધોઈ શકે, પરંતુ બાળકને જે તેમના નાના નાના મોજા છે, રૂમાલ છે, એવા જે કપડાં હોય તો એને ઘસવા દેવાના, સાબુ લગાવવા દેવાનો છે, તો બાળક ધીમે ધીમે શીખશે. આપણે એને ના નથી પાડવાની, બાળકને કરવા દેવાનું છે, ઘસવા દો, ધોવા દો, જો એ સાફ કરશે તો ધીમે ધીમે એમને આદત પડશે. પછી છે પબ્લિક ટ્રાન્સપોર્ટ. પબ્લિક ટ્રાન્સપોર્ટ કેવી રીતના કરવું જોઈએ કે જો આપણું બાળક છે, આપણે દરરોજ સ્કૂલે મૂકવા જતા હોઈએ, લેવા જતા હોઈએ છીએ, તો આપણે ક્યારેક એવો સમય આવે કે આજે જો પપ્પા સ્કૂલે તેડવા પહોંચી નથી શક્યા તો આપણે એમને બીજા વાહનમાં આવવું પડશે. એ મમ્મી હાજર ન હોય અથવા પપ્પા કોઈ કારણસર ન પહોંચ્યા, રસ્તામાં કોઈ વાહન બગડી ગયું છે તો પહોંચતા નથી, તો એ બાળકને બસમાં કેવી રીતના જવું, કેવી રીતના બેસવું, કેવી રીતના ચડવું, એ બધું બાળકને આપણે સમજાવવું જોઈએ. તો બાળકને વાહનમાં પણ ખ્યાલ આવશે કે કેવી રીતના ચડવું, કે રિક્ષામાં કેવી રીતના બેસવું, રિક્ષામાં કેવી રીતના ચડવું. તો બાળકને જો આવી રીતના આપણે આદત પાડશું તો બાળક એનાથી કેળવાઈ જશે અને બધી ખ્યાલ આવશે કે રિક્ષામાં બેસવાનો, ગાડીમાં બેસવાનો અને બસમાં બેસવાનું કેવી રીતના બેસવું છે, તો બાળકને ખ્યાલ આવશે. એના પછી છે શોપિંગ. અત્યારે આપણે બાળકો નાના હોય તો ખરીદી કરવા મોકલતા નથી, પણ બાળકનું આ કૌશલ્ય વિકસાવવું જોઈએ. નાનું બાળક છે ત્યારથી જો એમને આદત પાડશું તો મોટું થતાં બાળકને બધો ખ્યાલ આવશે. આપણે મોલમાં લઈ જઈએ, કોઈ કોઈ દુકાનમાં ખરીદી કરવા આપણે જ્યારે મમ્મી પપ્પા જઈએ છીએ ત્યારે એમને જોડે લઈ જઈએ, એને શીખવીએ
એ ઉપરાંત પછી બાળકને એકલું જતું કરીએ કે બાળકને કે કેવી રીતના ખરીદી કરવી, કેવી રીતના નહીં, બહાર જશે તો એને ખ્યાલ આવશે. એ ધારો કે આપણે એને શાકભાજી લેવા મોકલું છે કે ફળ લેવા મોકલું, તો આપણે એમને કહેશું કે બેટા ફળ તું સફરજન લેવા છે તું તો સફરજન લેતો, પણ એમાં જોજે કે સફરજન કેવા છે કેવા નથી, તો એ જોશે તો એને ખ્યાલ આવશે. એ પછી કોઈ કરિયાણાની વસ્તુ લેવા જાય તો એમાં એક્સપાયર ડેટ જોવી પડે. બાળકને આપણે કહીએ કે બેટા એમાં એક્સપાયર ડેટ કઈ છે એ જોજે, તું જોઈશ તો તને ખ્યાલ આવશે. એ તો એવી જ રીતના જો તમે બાળકને શોપિંગમાં સાથે લઈ જશો તો બાળક શીખશે બધું, નાનપણથી એમને આદત પડશે. પછીનું છે મની મેનેજમેન્ટ, કે પૈસાની વેલ્યુ શું. અત્યારે આપણે પૈસો શું છે એ પરિસ્થિતિ સમજીએ છીએ, એટલે પૈસાની વેલ્યુ વિશે બાળકને સમજાવવું જોઈએ કે બચત કેવી રીતના કરવી. ધારો કે આપણે એને 500 રૂપિયા આપીએ મહિને, 200 રૂપિયા કે 100 રૂપિયા આપતા હોય, એમાંથી થોડા એ વાપરે છે એના નાસ્તા માટે કે જે ઉપયોગ કરતા હોય એના માટે વાપરે છે, પરંતુ બીજા જે પૈસા બચ્યા એની પણ આપણે બચત કરવી જોઈએ. અને આપણે એને ધારો કે ક્યાંય લેવા વસ્તુ મોકલા કે 100 રૂપિયા આપ્યા છે બેટા તું આ વસ્તુ લા, કે 50 રૂપિયાની આવી, 55 રૂપિયાની આવી છે, તો પાછળ કેટલા પૈસાની વધ રહી છે કે કેટલા પૈસાની બચત રહી, એ પૈસા બાળક ઘરે લઈને આવશે. તો એવી જ રીતના બાળકને નાનપણથી આવી રીતના આદત પાડવી જોઈએ. પછીનું છે ટાઈમની વેલ્યુ, સમયે ઉઠવું. આપણે અત્યારે આદત હોય છે મોડા ઉઠીએ મોડા સૂઈએ છીએ, પરંતુ એવું ન કરવું જોઈએ. બાળકને નાનપણથી જ આપણને કહેવું જોઈએ કે બેલા બેટા વહેલો ઉઠી જા, સવારે સ્કૂલે જવાનો છે. જો ટાઈમે ઉઠશે તો બાળક સમયસર ઉઠીને વહેલું તૈયાર થશે. જો મોડું ઉઠશે બાળક તો સવારે સ્કૂલે બાળકને જવામાં મોડું થશે, એ ઉપરાંત વાહન પણ ચૂકી જાય. એટલે બાળકને ટાઈમે સુવડાવવું જોઈએ, ટાઈમે ઉઠાડવું જોઈએ, ટાઈમે નવડાવવું જમાડવું, બધો જો ટાઈમિંગ ગોઠવેલું હશે તો બાળકને નાનપણથી આદત પડી જશે. તો બાળકને આવી રીતના જીવનમાં આ કૌશલ્ય વિકસાવવા જોઈએ, તો બાળકને નાનપણથી સરસ રીતે આદત પડશે અને બાળકને પામ મજા પડશે અને વ્યવસ્થિત એનો ટાઈમ ટેબલ ગોઠવાઈ જશે. તો આ રીતે જીવન કૌશલ્ય વિશે વિકસાવવા જોઈએ. નમસ્કાર.